નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. આજે આપણા સ્ટુડિયોમાં વિપુલભાઈ બદલાણિયા જે હાજર છે, જે વડોદરામાં અત્યારે શિક્ષક તરીકેની એમની ફરજ નિભાવી રહ્યા છે, અને તે 13 વર્ષથી બોર્ડના પેપર ચેક કરે છે અને બોર્ડના સ્થળ સંચાલક અને બોર્ડની વહીવટી મદદનીશ તરીકે પણ એમની સેવા આપી રહ્યા છે. વિપુલભાઈ, આપનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર વિપુલભાઈ. આપણે તૂટી પોઈન્ટ ડાયરેક્ટ જ વાત કરીએ કે બોર્ડની પરીક્ષાનું મહત્વ શું. ઓકે, બોર્ડનું પરીક્ષાનું મહત્વ હું એવું માનું છું કે બાળકો, મેક્સિમમ બાળકો ગભરાય છે. ખરેખર બાળકોએ ગભરાવવું નહીં જોઈએ. બોર્ડની પરીક્ષાની અંદર બિંદાસ રીતે, સ્વચ્છ રીતે અને તમારા બાળકોએ પરીક્ષા આપવી જોઈએ. જેટલું મહત્વ સ્કૂલની પરીક્ષાનું છે, એટલું જ મહત્વ બોર્ડની પરીક્ષાનું છે. એટલે બાળકો એવો હાવ ઊભો ના કરી દે, અથવા માતા પિતા એવો હાવ ના ઊભો કરે કે બોર્ડની પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા, અને બાળકો મૂંઝાશો નહીં. જેવી રીતે પરીક્ષા આપણે સ્કૂલની આપીએ છીએ, એવી જ રીતે આપણે બોર્ડની પરીક્ષા આપીએ એવી તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે. આજે આપણું આજે ઇન્ટરવ્યૂ છે એ બોર્ડની પરીક્ષામાં કઈ રીતે પેપર પ્રેઝન્ટેશન કરવું, માત્ર એના પર આપણે આજે વાત કરશું. અને બોર્ડ, તમે મને જણાવ્યું એ અનુસાર કે બોર્ડની પરીક્ષામાં રસીદનું બહુ મહત્વ હોય છે, અને એ શું હોય છે. ઘણી વખત મિત્રો, હું તમને આ રસીદની બાબતમાં કહું છું કે આપણે એવું માનીએ છીએ કે હોલ ટિકિટ છે, આપણે પરીક્ષા ખંડની અંદર લઈ જવા માટે એ મહત્વની છે. પણ હું એવા 3-4 વસ્તુ તમને રસીદની અંદર ખાસ મિત્રોને મારી જોવા વિનંતી છે. એક, જ્યારે સૌથી પહેલી વાત કે રસીદનું ક્યારેય તમે લેમિનેશન ન કરાવશો. એટલા માટે લેમિનેશન નહીં કરાવવું જોઈએ કે તમારે રોજ એમાં ખંડ નિરીક્ષકની સહી અને ઉત્તરવહી નંબર લખવાનો હોય છે. એટલે મહેરબાની કરીને તમામ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે આપ ક્યારેય આને લેમિનેશન ન કરાવશો. બીજી એક અગત્યની વાત, આપણે તમારે રસીદની અંદર કદાચ છેલ્લી ક્યારેક એવું બને કે 2 સ્કૂલના નંબર આપ્યા હોય. રોજ આપણે 5 પેપર આપણી એક સ્કૂલની અંદર હોય ને એક પેપર આપણી બીજી સ્કૂલની અંદર હોય છે, ત્યારે પ્રશ્ન એવો બનતો હોય છે કે રોજ આપણે સમયસર આપણે પેલી સ્કૂલ ઉપર પહોંચી જઈએ અને પછી આપણને ખ્યાલ આવે કે આજે આ સ્કૂલની અંદર મારો નંબર નથી, આજે બીજી સ્કૂલમાં નંબર છે. સમયસર આપણે પહોંચી શકતા નથી, 30 મિનિટ લેટ પહોંચીએ છીએ. એટલા માટે મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે આપ રસીદમાં જુઓ કે મારે કઈ સ્કૂલ ઉપર પહોંચવાનું છે. આ બીજી બાબત તમારે મારા રસીદમાં ધ્યાનમાં રાખવા જેવી છે. ત્રીજી બાબત, આગળના દિવસે તમે વાંચવા બેસો ત્યારે તમે જુઓ કે ઘણી વખત આપણા વોટ્સઅપમાં આવેલું ટાઈમ ટેબલને આપણે ફોલો કરતા હોય છે, અને ત્યારે આપણે જ્યારે સ્થળ ઉપર જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આજે ગણિતનું પેપર નથી, આજે ગુજરાતીનું પેપર છે, અથવા આજે ગુજરાતીનું પેપર નથી અને આજે ગણિતનું પેપર છે. એટલે મહેરબાની કરીને તમે જ્યારે રસીદની અંદર પહેલાં જુઓ કે આજે ગઈકાલે આવતીકાલે કયું પેપર છે, અને પછી તમે વાંચવા બેસો. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી મિસ્ટેક કરતા હોય છે. 12 કોમર્સની અંદર રહેલા વિદ્યાર્થીઓ મારી ખાસ ટકોર છે કે વધારે વધારે એસપીના પેપરની અંદર વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે. એનું કારણ શું છે? કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને સમય એવો હોય છે કે 3 થી 6:15 નો. કોમર્સની અંદર બધા જ પેપરનો સમય, મોટાભાગના પેપરનો સમય એ 3 થી 6:15 નો હોય છે, જ્યારે એક એસપીનું પેપર હોય જેનો સમય સવારે 10:30 થી 1:30 નો હોય છે. એટલે તમામ કોમર્સના વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે આપ જ્યારે આપણે રસીદની અંદર મળે ત્યારે એસપીનું પેપર કયા સમયે છે એ જોઈ અને સવારમાં પેપર આપવા જશો એવી મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે. આટલી બાબતની કાળજી રાખશો તો મને લાગે કે આપણે રસીદની ખૂબ કાળજી રાખી હોય છે. અને બીજું, આ રસીદનું રિઝલ્ટ આવે ત્યાં સુધી આ રસીદને તમે સાચવો, આ રસીદને ફેંકી ન દેશો પરીક્ષા પૂર્ણ થવાની સાથે. આટલી વાત ધ્યાન રાખશો તો હું માનું છું કે તમે ઘણી બધી માહિતી આપને મેળવી એવું કહી શકું. વિપુલભાઈ, આપ છેલ્લા 13 વર્ષથી બોર્ડનું પેપર ચેક કરો છો, તો તમને બોર્ડના પેપરમાં કેવા બાળકોનું પ્રેઝન્ટેશન ગમે છે અને કેવા બાળકોનું પ્રેઝન્ટેશન નથી ગમતું એ વિશે આપ જણાવો, જેથી બાળકોને ખબર પડે કે કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું જોઈએ. મોટાભાગે વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે પેપર કઈ રીતે લખવું જોઈએ. પ્રેઝન્ટેશન શિક્ષકને બધા જ પ્રકારનું ગમતું હોય છે, પણ અમુક પ્રકારનું પ્રેઝન્ટેશન તમે જો કરો તો વધારે તમને થોડો એનો બેનિફિટ મળવાની શક્યતાઓ છે. તો ઘણી વખત બાળકોએ કઈ રીતે પેપર લખવું જોઈએ, મોટાભાગે બાળકોએ ખાસ તમારે યાદ રાખવાનું કે હાંસ્યાની અંદર તમારે ક્યારેય ખોટા પ્રકારની ડિઝાઇન કે એપીપેસ કે ખોટા પ્રકારના એરા ન કરવા જોઈએ. શું કામ નહીં કરવા જોઈએ? કારણ કે હાંસ્યાની અંદર પરીક્ષક જે હોય, જે પેપર ચેક કરે છે, એને માર્ક મૂકવાના હોય છે, અને જ્યારે તમે ડિઝાઇન વધારે પડતી કરો ત્યારે માર્ક જોઈ શકાતા નથી. મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે ખોટી પ્રકારની ડિઝાઇન આપ કરશો નહીં. બીજે એક મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે છેલ્લી બેલેટીમાં નવો જવાબ ના શરૂ કરશો. હું તમને એવું નથી કહેતો કે છેલ્લી બેલેટી છોડી દેજો, હું તમને એમ કહું છું કે નવો જવાબ શરૂ ના કરશો. શિક્ષક મિત્રો ખૂબ કાળજી રાખે છે, પેપર ચેકિંગની અંદર પણ ખૂબ કાળજી રાખે છે, ખૂબ ધગસ રાખીને તમારું પેપર ચેક કરતા હોય છે, ખૂબ લાગણીથી તમારું પેપર ચેક કરતા હોય છે. પણ કદાચ શિક્ષક મિત્રના ધ્યાનમાં નીચેની બેલેટીમાં નવો જવાબ તમારા ધ્યાનમાં ન આવ્યો, શિક્ષક મિત્રના ધ્યાનમાં ન આવે,
તો કદાચ નવો જોબ તમે શરૂ કર્યો એ ધ્યાનમાં ન આવે તો કદાચ ક્યાંક માર્કમાં ભૂલ થવાની શક્યતાઓ ખરી. એટલે તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે, અપીલ છે કે આપ છેલ્લી બે લીટીમાં નવો જવાબ શરૂ નહીં કરશો. બે લીટી છોડી દો એવું નથી કહેતો તમને, કારણ બે લીટીમાં નવો જવાબ શરૂ કરશો નહીં. એક બીજી અગત્યની વાત કે બે જવાબની વચ્ચે મેક્સિમમ બે લીટી છોડી દો, એટલે ઝડપથી તમારો જવાબ અમે વાંચી શકીએ કે એક જવાબ પૂર્ણ થયો ત્યાર પછી બીજો જવાબ શરૂ થયો. ઘણી વખત તમે સળંગ જવાબ લખી દો છો ત્યારે શિક્ષક મિત્રોને ખ્યાલ નથી આવતો કે કદાચ એ ઘણી બધી કાળજી લેતા હોય છે, વાંચતા પણ હોય છે, ખૂબ કાળજી રાખે છે, છતાં પણ ક્યાંક એવી ભૂલ થવાની શક્યતાઓ ખરી. એટલે મહેરબાની કરીને એક જવાબ પૂરો થાય પછી બે લીટી છોડી દો અને પછી નવો જવાબ શરૂ કરો. આ તમામ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે, આવી રીતે પ્રેઝન્ટેશન કરશો તો દરેક શિક્ષક જે પેપર ચેક કરે છે એને ખૂબ ગમે છે અને સારા માર્ક્સ પણ તમને મળે છે એવી હું તમને તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું. બાળકો જે 10મા ધોરણમાં નવા બાળકો પરીક્ષા આપવાના છે એ બાળકોને તમે એ જણાવો કે બારકોડ સ્ટીકર અને પેલી ખાકી સ્ટીક શું હોય છે અને શું કામ એના પર જ્યારે પુરવણી નવી લે છે ત્યારે દોરી બાંધવામાં આવે છે અને શું કામ બ્લુ પેનથી પેપર લખવાનો આગ્રહ કરવામાં આવે છે. મેને ખરેખર ખૂબ સરસ મજાનો પ્રશ્ન આપણે કર્યો કે ભાઈ આવા બે સ્ટીકર હોય છે, આ મારી પાસે ઓરિજિનલ સ્ટીકર નથી, મારી પાસે એનું ડુપ્લિકેટ સ્ટીકર, એટલે કે મીન્સ એક સ્કૂલે પોતે આવું બનાવેલું સ્ટીકર છે અને મારી પાસે ઓરિજિનલ સ્ટીકર નથી, પણ એ સ્ટીકરને આપણે જોઈએ એક સ્કૂલનું સ્ટીકર છે કે આને ખાખી સ્ટીકર કહેવાય ને એને બારકોડ સ્ટીકર કહેવાય. આ જ્યારે ખાખી સ્ટીકર અને બારકોડ સ્ટીકર, ઘણી વખત વિદ્યાર્થીઓ આ ખાખી સ્ટીકર કદાચ બને ત્યાં સુધી પ્રયત્ન એવા કરવા જોઈએ કે ચોંટાડવું જોઈએ, પણ કદાચ ક્યાંક તમારું ખાખી સ્ટીકર ભૂલાઈ ગયું તો એટલી બધી ચિંતા ના કરશો કે જેને કારણે બીજા પેપર ઉપર એની ખૂબ મોટી અસર થાય, આપ આની ચિંતા ના કરશો. બીજું, આ બારકોડ સ્ટીકર જ્યારે તમે ચોંટાડો છો અથવા જ્યારે ખંડ નિરીક્ષક તમારું બારકોડ સ્ટીકર ચોંટાડે છે ત્યારે આપનો આગળનો વિદ્યાર્થી ગેરહાજર હોય ત્યારે તમે થોડુંક ધ્યાન રાખજો કે ખંડ નિરીક્ષક જે તમને બારકોડ સ્ટીકર લગાડે છે એ તમારા નંબરનું છે કે નહીં. ઘણી વખત એવું બનતું હોય છે, શિક્ષક મિત્રો ખૂબ કાળજી લે છે, શિક્ષક મિત્રો ખૂબ પ્રયત્ન કરે છે, સ્થળ સંચાલક મિત્રો પણ ખૂબ પ્રયત્ન કરે છે, પણ ક્યાંક તમારા બારકોડ સ્ટીકર લગાવતી વખતે ગેરહાજરનું બારકોડ સ્ટીકર જો હાજર વિદ્યાર્થીને લાગી જાય અને પછી જ્યારે ખોલવામાં આવે તો બારકોડ સ્ટીકર ફાટી જતું હોય છે અને બારકોડ સ્ટીકર રીડ નથી થતું અને નવું એટલે બ્લેન્ક બારકોડ સ્ટીકર અથવા એને ઇમરજન્સી બારકોડ સ્ટીકર આપવામાં આવતું હોય અને ક્યાંક આપણે આ માર્કની અંદર અથવા ક્યાંક આપણી જે એન્ટ્રીની અંદર ક્યાંક ભૂલ થવાની શક્યતાઓ ખરી. એટલે તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે જ્યારે આપનું બારકોડ સ્ટીકર લગાડવામાં આવે ત્યારે આપના ઉત્તરવય નંબર, આપનો સીટ નંબર છે કે નહીં એ ચેક કરી લો, એટલે આપનું સ્ટીકર આપને જ લાગશે અને ઘણી બધી સરળતા આ વહીવટી કામની અંદર બનશે. એટલે તમામ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે આ ધ્યાન રાખશો. બેન, એક બીજો સરસ મજાનો પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ બ્લુ પેનનું મહત્વ છે અથવા બ્લુ પેનથી જ લખવા કેમ આપે છે. ઘણી વખત હું એવું મિત્રોને કહેતો હોય છે કે ભાઈ આપણે તો જો કલર પેનનો ઉપયોગ કરો તો આપણે તો 24 કલરનો ઉપયોગ કરીએ એવા છે, પણ ઘણી વખત ન થાય. શું કામની? કારણ કે તમે આમાં 24 કલરનો પેનનો ઉપયોગ કરો તો સ્વાભાવિક વસ્તુ છે, અમે જ્યારે પેપર ચેક કરીએ ત્યારે એક રેડ પેનનો ઉપયોગ કરતા હોય, પછી તમારા અમે જ્યારે બધા જ પેપર શિક્ષક મિત્રો કરીએ ખૂબ કાળજીથી આગળ મોડરેટર હોય છે એ પણ ચેક કરે છે, કાળી પેનનો ઉપયોગ કરે છે, પછી અમે બધાએ વ્યવસ્થિત રીતે પેપર ચેક કર્યું કે નહીં એના ઉપર સરસ મજાની કામગીરી કરે છે, એનું નામ છે કોઓર્ડિનેટર. એ કોઓર્ડિનેટર ગ્રીન પેનથી ચેક કરે, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પરીક્ષકે કેટલા માર્ક મૂક્યા, મોડરેટરે કેટલા માર્ક મૂક્યા, કોઓર્ડિનેટરે કેટલા માર્ક મૂક્યા, કોણે કેટલું સાચું કર્યું, કોણે કેટલું ખોટું કર્યું, એ આમાં કાળી પેન, રેડ પેન અને તમે સ્વાભાવિક વસ્તુ છે કે ગ્રીન પેન, એ ત્રણેય પેન આપણે જોઈ શકીએ, ત્રણેય પેનના કેટલા માર્ક મૂક્યા છે એ પણ જોઈ શકીએ, એટલે તમને કલર પેનનો ઉપયોગ કરવા દેતા નથી. અને તમને એવું થાય કે મારે મુદ્દાને હાઇલાઇટ કરવા છે, મુદ્દાની નીચે અંડરલાઇન કરવી છે, તો પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો કે જેથી કરીને એ તમે મુદ્દાની અંદર અંડરલાઇન કરી શકો છો, બાકી તમારે કલર પેનનો ઉપયોગ મહેરબાની કરીને કરવો જોઈએ નહીં. અને બીજી વાત, બહુ સરસ એક બીજે બેને ત્રીજો પણ સાથે પ્રશ્ન કર્યો અને એવું કીધું કે વિપુલભાઈ આ કેમ મહત્વ દોરાનું છે, આપણા જે સ્ટેપલર મારીએ છીએ સાદું સ્ટેપલર હોય છે, આ સ્ટેપલર છે ને વળતું નથી, જ્યારે પેપર ચેકર પેપર ચેક કરતો હોય અથવા પેપર સરખા કરે ત્યારે પેપર ચેકરને આંગળીમાં લાગી જાય છે ને બ્લડ થાય, લોહી નીકળે છે. એટલે મહેરબાની કરીને વિદ્યાર્થીઓને મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે આપ આ પેપરની અંદર જ્યારે સ્ટેપલર બારશો નહીં અને દોરા બાંધો ત્યારે ખૂબ કાળજી રાખો. ઘણી વખત આવો પ્રશ્ન બનતો હોય છે કે દાખલા તરીકે ચાર પેપરની અંદર
દાખલા તરીકે નકશા નથી બાંધ્યા અથવા ચાર પેપરની અંદર આલેખ નથી બાંધ્યો અને એક આલેખ જ્યારે મળે ત્યારે અમારે ઘણી બધી મૂંઝવણ અનુભવતા હોય છે કે આ એક આલેખ કોને બાંધવો અથવા એક દાખલા તરીકે અથવા નકશો કોને બાંધવો એ સૌથી મોટો અમારી પાસે પ્રશ્ન હોય છે. એટલે મહેરબાની કરીને એ નકશાને એવી રીતે બાંધો, એ આલેખને એવી રીતે બાંધો કે જેથી કરીને તમારે માર્ક્સ એ ગુમાવવા ન પડે અથવા એ નકશો તમારો છૂટો ન પડે. તો એના માટે શું કાળજી રાખવી જોઈએ, દોરો કેમ બાંધવો જોઈએ, એ પણ મારી નમ્ર વિનંતી છે કે તમે બે હોલ અહીંયા પાડી દો અને બે તમારા દોરાના બંને છેડા એ હોલની અંદર નાખી અને પાછળ તમે દોરાના છેડા ખેંચી અને અહીંયા ગાંઠ મારી દેશો એટલે તમારું એકદમ સરસ મજાનું તમારું પેપર છે બંધાઈ જશે અને આ તમારું સરસ મજાનું પેપર એ ક્યાંય છૂટું પડશે નહીં, નકશો ક્યાંય છૂટો નહીં પડે આલેખ, અને તમને પૂરામાંથી પૂરા માર્ક્સ સાચું હશે તો તમને આપવામાં આવશે. એટલે તમામ વિદ્યાર્થીઓને આ બાબત પણ ખૂબ કાળજી લેશો એવી મારી વિનંતી છે. પેનની વાત કરી તો અમુક બાળકો બ્લુ કલરની જેલ પેનનો યુઝ કરે છે, એ કેમ ન વાપરવી જોઈએ? હા, એક બેને બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો કે બોલ પેનનો ઉપયોગ કેમ, જેલ પેનનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે, આ જેલ પેનની અંદર ક્યાંક કોઈ પ્રવાહી ઢોળાઈ જાય. હવે આ બને એટલા શિક્ષકો ખૂબ પ્રયત્ન કરતા હોય છે, કાળજી પણ લેતા હોય છે કે જેટલું આ બાળક છે પેપર લખ્યું છે એનું ખૂબ કાળજી રાખી અને ખૂબ તકેદારી રાખતા હોય છે, પણ ક્યાંક કોઈ પ્રવાહી ઢોળાઈ જાય તો તમારું પેપર રેળાઈ જાય અથવા તમારે ક્યાંક પરસેવાને કારણે તમારું પેપર રેળાઈ જાય. એટલે જેલ પેનનો ઉપયોગ ન કરવો જોઈએ. માત્ર બોલ પેનનો ઉપયોગ કરશો તો તમારું પેપર છે એ રેળાશે નહીં, તમારા પેપરની અંદર કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય. તો તમામ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે પેનનો ઉપયોગ, બોલ પેનનો ઉપયોગ કરો અને બને ત્યાં સુધી જે પેનનો તમે રેગ્યુલર ઉપયોગ કરો, હળવી પેનનો જે રેગ્યુલર ઉપયોગ કરો છો એ જ પેનનો ઉપયોગ કરો કે જેથી કરીને તમારી આંગળી ઉપર એની ગ્રીપ આવી ગઈ હોય છે તો એ પેનનો ઉપયોગ કરશો તો આપણે ઘણો બધો ફાયદો થશે એવી તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે. એક વિભાગનો જવાબ બીજા વિભાગમાં ન લખાઈ જાય, કારણ કે બોર્ડની એક્ઝામમાં તો નંબર પ્રમાણે ચેક થતું હોય, એ કેમ લખાઈ જાય તો શું થાય, અને છેલ્લી બે લીટીમાં જવાબ ન લખાય એ વિશે આપ શું જણાવશો? બેની બીજો એક પણ સરસ મજાનો પ્રશ્ન મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એવો પ્રશ્ન કર્યો કે ભાઈ એક વિભાગનો જવાબ બીજા વિભાગમાં ન લખવો જોઈએ કેમ. કારણ કે શિક્ષક મિત્રો ખૂબ કાળજી લઈને વિભાગ ચેક કરતા હોય છે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી. હવે તમે સ્વાભાવિક વસ્તુ છે વિભાગ સી નો જવાબ વિભાગ ડી માં લખ્યો છે, બોર્ડ એવું કહે પણ છે અને શિક્ષક મિત્ર એવા પ્રયત્ન પણ કરે છે કે તમારો જવાબ ગમે તે વિભાગમાં લખ્યો હોય એને કેરી ફોરવર્ડ કરી અને માર્ક આગળ ખેંચતા હોય છે અથવા પાછળ ખેંચતા હોય છે અને માર્ક મૂકે છે. પણ છતાં પણ વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રોને મુશ્કેલી ન થાય એના માટે કેટલીક સરળ વાતો હું તમને કરું છું. કેવી વાત કે દાખલા તરીકે બી વિભાગનો જવાબ તમે સી વિભાગમાં લખ્યો તો બી વિભાગનો જવાબ સી વિભાગમાં લખ્યો, સી વિભાગ જે ચેક કરનાર છે એના કદાચ એના ધ્યાનમાં ન આવે, ઘણી બધી કાળજી લેતા હોય અને છતાં પણ એને એમ લાગે કે આ મારા વિભાગનો જવાબ નથી, તો સ્વાભાવિક વસ્તુ છે એને કદાચ ખોટું પાડવાની શક્યતા ખરી. હું તમને એમ નથી કહેતો કે શિક્ષક મિત્રો ખોટું પાડી દે છે, પણ એના જવાબ એના વિભાગનો જવાબ નથી એટલે ખોટું પાડવાની શક્યતા ખરી. અને બીજું, કદાચ તમે એ વિભાગમાં લખ્યો, આગળના વિભાગનો આ વિભાગમાં લખ્યો તો આ વિભાગની અંદર એ માર્ક તમારા આગળ ખેંચવા પડે, એ માર્કમાં આગળ લેવા પડે, એ બોક્સમાં પણ સુધારવા પડે, એનું ટોટલ પણ સુધારવું પડે અને આગળ જે વિભાગમાં લખ્યો ત્યાં પણ સુધારો કરવો પડે. આટલા બધા સુધારા કરવા પડે અને ઘણી બધી છેકછાક થતી હોય છે આ પેપરની અંદર, આન્સર શીટની અંદર, અને પછી ઘણી બધી માર્કમાં ગડબડ થતી હોય. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે મિત્રોને મારી વિનંતી કે એક વિભાગનો જવાબ બીજા વિભાગમાં ન લખશો એટલે જેથી કરીને મુશ્કેલી ઊભી ન થાય. અને છેલ્લી બે લીટીમાં મેં તમને આગળ પણ કીધું કે છેલ્લી બે લીટીમાં નવો જવાબ શરૂ ન કરશો, બે લીટી છોડી નથી દેવાની પણ નવો જવાબ શરૂ ન કરશો એવી તમામ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે આપ સર્વેને. વિપુલભાઈ, એટલે આપે જે આ ઉત્તર આપ્યો એટલે બોર્ડમાં એવું હોય છે કે વિભાગે વિભાગના અલગ અલગ ટીચર હોય છે પેપર ચેકિંગના? હા, બેને એક પણ સરસ પ્રશ્ન કર્યો કે દરેક વિભાગના એક શિક્ષક હોય છે. દાખલા તરીકે હું આજે એ વિભાગ ચેક કરું છું તો આવતીકાલે મારે બી વિભાગ આવે, પછીના દિવસે મારે સી વિભાગ આવે, પછીના દિવસે મારે ડી વિભાગ આવે. પહેલો દિવસ હોય તો મારે બધા જ વિભાગ ચેક કરવાના જેથી કરીને મને ખ્યાલ આવે કે કયા વિભાગમાં કયો ઉત્તર છે. બીજા દિવસથી વ્યવસ્થાના ભાગરૂપે એ વિભાગ ચેક કરું, બીજા દિવસે બી વિભાગ ચેક કરું, પછીના દિવસે સી વિભાગ ચેક કરું. આવી રીતે આપણે હંમેશા બધા જ શિક્ષકો આમ ક્રમબદ્ધ બેઠા હોય, ખૂબ કાળજી લઈને આ પેપર ચેક થતું હોય. સરકાર પણ ખૂબ સારા પ્રયત્ન કરે છે, ખૂબ કાળજી રાખે છે કે સારામાં સારી રીતે વિદ્યાર્થીને ક્યાંય અન્યાય ન થાય, વિદ્યાર્થી ક્યાંય મુશ્કેલીમાં ન મુકાય અને વિદ્યાર્થીને ક્યાંય એવી તકલીફો ન થાય એના માટેના સરકારશ્રી પણ ઘણા બધા પ્રયત્નો કરે છે. જેમ કે ભાઈ આપણા સાહેબશ્રી નરેન્દ્રભાઈ, માનનીય નરેન્દ્રભાઈ મોદી, એણે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને વિદ્યાર્થી મિત્રોને એને ઘણા બધા જાગૃત કર્યા. હું સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સાહેબશ્રીએ ઘણા બધા વિદ્યાર્થીઓને કઈ રીતે પરીક્ષાની અંદર ધ્યાન રાખવું જોઈએ એની માર્ગદર્શન પૂરું પાડ્યું. તો સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર.
આપ સ્થળ સંચાલક પણ તરીકે કામગીરી પણ કરો છો અને બોર્ડના વહીવટી મદદનીશ તરીકે બી કામગીરી કરો છો, તો કોઈ બાળક કોઈનામાંથી લખીને ચોરી કરે, ક્યાં તો કંઈ કાપલા કે કઈ રીતે બીજી રીતે ચોરી કરે, તો એને એની સામે કયા શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને એની પર વોચ કેટલા લોકો રાખતા હોય છે જે બાળકને ખબર નથી હોતી, એ વિશે તમે શું માર્ગદર્શન આપશો? મેં ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો. મેં સ્થળ સંચાલક તરીકે કામગીરી કરી હતી અને બીજી કે ઝોનની અંદર વહીવટી મદદનીશ તરીકે હું કામ કરું છું. અને ત્યારે ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને એવું હોય છે કે આપણે થોડી ઘણી કાપલી લઈ અને ચોરી કરીએ, અને જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને હું વિનંતી કરું છું કે આપ ક્યાંય ચોરીનો સહારો ના લેશો, ક્યાંય ચોરી થાય અથવા ચોરી કરતો હોય તો એનો પણ સહારો ના લેશો, કોઈના પેપરમાંથી જોવાના પણ પ્રયત્ન ના કરશો. કારણ કે જ્યારે તમે કેમેરાની અંદર તમારું 3 કલાકનું રેકોર્ડિંગ થતું હોય છે અને આ સરકાર શ્રી અથવા આપણે જેટલા પણ પરીક્ષા વિભાગની અંદર જોડાયેલા છે એ સીડીનું ચેકિંગ પણ થાય છે અને સજાઓ પણ વિદ્યાર્થીઓને થાય છે, અને ત્યારે તમારું રિઝલ્ટ એ 1 વર્ષ માટે, તમારું રિઝલ્ટ વધારે ગંભીર ગુનો હોય તો 2 વર્ષ માટે તમારું રિઝલ્ટ અટકાવી દેવામાં આવે છે, અને ત્યારે આપણે સામાન્ય ચોરી અથવા સામાન્ય કોઈ પૂછવાને કારણે આપણું ક્યાંક રિઝલ્ટ આવું અટવાઈ ન જાય, 1 વર્ષ માટે બંધ ના, 1 વર્ષ માટે એને હોલ્ટ ન કરી દેવામાં આવે, 2 વર્ષ માટે રોકી દેવામાં ન આવે, એ તમામ વિદ્યાર્થીઓને મારી વિનંતી કે કોઈ પણ પ્રકારની કાળજી, તમે કોઈ પણ પ્રકારની ચોરી ના કરશો અને ચોરીનો કોઈ તમને આપે કાપલી તો પણ એને લેશો નહીં, એવી તમામ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે. ક્યાંક તમારું 1 વર્ષ માટે કે 2 વર્ષ રિઝલ્ટ તમારું અટકાવી દેવામાં આવશે, એટલે એ મારી તમને વિનંતી છે. વિપુલભાઈ, સીસીટીવી કેમેરાથી બાળકો પર વોચ રાખવામાં આવી છે, તો એ કઈ પદ્ધતિથી રાખવામાં આવે છે? બેને એક સરસ પ્રશ્ન કર્યો છે કે સીસીટીવી કેમેરા જેવા તમે પરીક્ષા ખંડમાં પહોંચો અને ત્યારથી લઈને તમારી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સીસીટીવી કેમેરા મોનિટરિંગ થાય છે. સરકારશ્રીએ સ્કોરનું પ્રમાણ થોડું ઘટાડ્યું છે, એનું કારણ એ પણ એક છે કે સીસીટીવી કેમેરામાં 3 કલાકનું રેકોર્ડિંગ થાય છે, એટલે 3 કલાકનું રેકોર્ડિંગ થાય છે અને ખૂબ શાંત વાતાવરણની અંદર, ખૂબ શુદ્ધ વાતાવરણની અંદર અને મુક્ત વાતાવરણની અંદર અત્યારે સરકાર શ્રી એવા પ્રયત્ન કરે કે બાળકો પરીક્ષા આપે, અને એના માટે આ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. એ સીસીટીવી કેમેરાથી કોઈ બાળકોને ડરવાની જરૂર નથી, કોઈ પણ વિદ્યાર્થીને એનાથી ડરવાની જરૂર નથી, એટલા માટે કે સરકાર શ્રી અથવા પરીક્ષા વ્યવસ્થા તંત્ર એટલા માટે આ ગોઠવ્યા છે કે વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણની અંદર પરીક્ષા આપે અને સ્વસ્થ વાતાવરણની અંદર પરીક્ષા આપે અને સારી રીતે તમારી પરીક્ષા પૂર્ણ થાય, એના માટેના સરકારના પ્રયત્ન છે. એના માટેનો કોઈ પ્રયત્ન નથી કે વિદ્યાર્થીઓ ડરે, એટલે વિદ્યાર્થીને વિનંતી છે કે આપ ચોરી નથી કરતા, કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર, સીસીટીવી કેમેરાનો ડર રાખ્યા વગર, ખંડ નિરીક્ષકનો ડર રાખ્યા વગર કે સ્કોડનો ડર રાખ્યા વગર આપ મુક્ત વાતાવરણની અંદર મુક્ત રીતે પરીક્ષા આપો અને આપ 100% રિઝલ્ટ મેળવો, એવી તમને બધાને હૃદયથી શુભકામના. સોશિયલ મીડિયાના જમાનામાં બાળકોને લાસ્ટ ટાઈમ પર ખબર પડે કે પેપર ફૂટી ગયું છે, તો બાળકો ભણવાનું મૂકી, વાંચવાનું મૂકી અને એની પાછળ લાગી જાય છે, એ વિશે આપ શું કહેશો? અગત્યનો જવાબ, મને પ્રશ્ન પૂછ્યો બેને, તો સૌથી મોટો અગત્યનો પ્રશ્ન છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવી ભૂલ કરતા હોય છે કે બોર્ડના પેપર ફૂટી જાય છે. હું તમને રમૂજમાં પણ બીજું એક કહું કે બોર્ડના પેપર પણ ફૂટશે નહીં અને ફૂટવાના પણ નથી, આવું ક્યારે બન્યું પણ નથી બોર્ડનું પેપર ફૂટ્યું હોય એવું, અને ભવિષ્યમાં બનવાનું પણ નથી. મારી વિનંતી તમામ વિદ્યાર્થીઓને, શું ભૂલ કરે છે વાલી મિત્રોને પણ મારી ખાસ ટકોર છે, વાલી મિત્રો પણ આપને જાણજો કે તમારું બાળક એમ કે પેપર ફૂટી ગયું છે અને મને મળ્યું છે, તો આપના બાળકને એ પેપર જે મળ્યું છે એને લઈ અને કચરા પેટીમાં નાખી દેજો અને આપના બાળકને શાંતિથી સુવડાવી દેજો. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરતા હોય છે, આજ માર્કેટની અંદર લેભાગુ લોકો છે, બોર્ડનું પેપર જેવું લેવાય છે એવું જ તૈયાર કરે છે અને એવું જ પેપર તૈયાર કરી અને માર્કેટની અંદર ફરતું કરે છે, હજાર રૂપિયામાં એને વેચે છે અને ખૂબ સારામાં સારી કમાણી કરી લે છે, અને પછી વિદ્યાર્થીઓ આખી રાત વાંચે, વાલીઓ પણ જાગે, હોશિયાર વિદ્યાર્થીઓ પણ આવી રીતે જાગતા હોય છે, અને ત્યારે આખી રાત વાંચ્યા પછી પરીક્ષા ખંડની અંદર આપણે જઈએ અને ત્યારે આપણને ખ્યાલ આવે કે આમાંથી કંઈ પૂછાયું નથી, ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણી ખૂબ હાલત ગંભીર થતી હોય છે, ચિંતાજનક થતી હોય છે, એટલે તમામ વિદ્યાર્થીને વિનંતી, વિદ્યાર્થીઓની સાથે મારી વાલી મિત્રોને પણ વિનંતી છે કે આપનું બાળક જો કે પેપર ફૂટેલું મને મળ્યું છે તો તમે મહેરબાની કરી માનશો નહીં, આપના બાળકને પાસેથી પેપર લઈ એને કચરા પેટીમાં નાખી દેજો અને તમે આપના બાળકને સોડાવી દેજો, નિરાંતે સોડાવી દેજો, જેથી કરીને આપનું આ પેપર છે, આવનારું પેપર છે, ખૂબ સરસ મજાનું જશે, એટલે ક્યાંય પેપર ફૂટી ગયું છે એવી માન્યતામાં રહેશો નહીં, એવી તમામ વિદ્યાર્થીને વાલીને વિનંતી છે. વિપુલભાઈ, આપને આટલું બધું બોર્ડની પેપરના અને બોર્ડ રિલેટેડ વિશે માહિતી છે, તો એકદમ ટૂંકો સવાલ કે બોર્ડમાં પેપરમાં બાળકોને જો પરીક્ષામાં પાસ થવું હોય તો એને શું કરવું જોઈએ?
હું વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આપ સૌથી 10મા ધોરણમાં હોય તો 80-80 માર્કનું પેપર લખો અને 12મા ધોરણમાં હોય તો 100-100 માર્કનું પેપર લખો. કોઈ ચિંતા કર્યા વગર. હું એવું નથી કહેતો કે ખોટા લખશો તો તેને માર્ક મળશે, પણ હું એવું માનું છું કે તમે 80-80 માર્કનું પેપર લખો, 100-100 માર્કનું પેપર લખો. અને માં સરસ્વતીને આજે આપણે પ્રાર્થના કરીએ, વંદના કરીએ. હું આજે મીડિયાના માધ્યમથી માં સરસ્વતીને પ્રાર્થના કરું છું અને માં આપણે સરસ્વતીને પ્રાર્થના કરી અને એવી પ્રાર્થના કરું છું કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ બોર્ડની અંદર સારામાં સારું રિઝલ્ટ લાવે, એક પણ વિદ્યાર્થીઓ નાપાસ ન થાય અને સૌથી વધારે ગુજરાતની અંદર આ A1 ગ્રેડ પ્રાપ્ત કરે. કારણ કે પહેલાં MCQની સિસ્ટમ હતી એ જતી રહી અને હવે બધાએ લખવાનું છે અને આ લખવાની પદ્ધતિ સૌથી વધારે સફળ થાય એવી માં સરસ્વતીને પ્રાર્થના હું કરું છું કે આપ સર્વે વિદ્યાર્થીઓ, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ એ પરીક્ષાની અંદર પાસ થાય અને સૌથી વધારે A1 ગ્રેડ આ વર્ષે મેળવી એવી તમને બધાને વિદ્યાર્થીઓને શુભકામના. જે નબળા બાળકો છે અને અમુક બાળકો કંઈક આર્થિક રીતે આખું વર્ષ વાંચી નથી શક્યા અને હવે 20 દિવસની વાર છે અને એને તમે શું ટિપ્સ આપશો પાસ થવા માટે? વિદ્યાર્થીને હું એવું માનું છું કે તમે અત્યારે તમારા આટલા દિવસની અંદર દરરોજનું એક પેપર લખો, કોઈ પણ વિષયનું પેપર લખીને તૈયાર કરો. વાંચવા કરતાં મેક્સિમમ વિદ્યાર્થીઓ પેપરને લખવાની પ્રેક્ટિસ કરશો તો હું એવું માનું છું કે લખીને જેટલું તમે તૈયાર કરશો એટલું તમને વધારે યાદ રહેશે. તમે કેટલું સ્માર્ટ રીતે તમે બોલી શકો છો, કેટલા તમે સ્માર્ટ છો એમના કરતાં તમે પેપરમાં શું લખ્યું છે તો તમે લખશો તો તમને ખ્યાલ આવશે કે પેપરની અંદર મારું પેપર અધૂરું રહી જાય છે, આ પેપર મારું 3 કલાકમાં પૂરું થતું નથી, આ પેપરની અંદર મને આટલી વસ્તુ આવડતી નથી, તો એ તમે વાંચી શકશો. એટલે વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી કે હવે આટલા દિવસની અંદર દરરોજ એક પેપરને લખો અને સારી રીતે જે ન આવડતી વસ્તુ હોય એ તમે એને કરવાનો પ્રયત્ન કરો. બીજા ખાસ કરીને તમે પાસ થવા જેને તકલીફ થાય છે, વર્ષ દરમિયાન ખૂબ મહેનત નથી કરી અને એવા વિદ્યાર્થીઓ છે, એની મારી એક લાસ્ટ ટિપ્સ છે કે તમે વિદ્યાર્થીઓ હવે જેટલું તમને આવડે છે એને તૈયાર કરવાની કોશિશ કરો. જે તમને આવડતું નથી કે આવડવાના ઘણી બધી મુશ્કેલીઓ ઉદ્ભવે છે એને હવે તમે સાઈડ ઉપર કરી જે તમારા પાસિંગ માર્ક્સ છે અથવા તમે જે પાસ થવાની કોશિશ કરો છો એટલું જેટલું તમને આવડે છે એને વધારે વધારે રિપીટ કરશો. જે નથી આવડતું એને હવે થોડું સાઈડ ઉપર કરી અને જેટલું આવડે છે એની પર ફોકસ કરશો તો હું એવું માનું છું તમે 100% પાસ થઈ જશો. ગભરાવાની જરૂર નથી. થિયરીના પેપર તમે કઈ રીતે લખવું એ માટે શું ટિપ્સ આપશો? થિયરીનું પેપર, મેં પ્રશ્ન પૂછ્યો તો ગુજરાતીની અંદર મને યાદ છે કે તમે ખાસ કરીને સી વિભાગ આવે તો સી વિભાગની અંદર વિદ્યાર્થી મોટા ભાગે ક્રમને આડાવડા કરે છે અને શિક્ષકને પેપર ચેકિંગમાં ખૂબ મુશ્કેલીઓ પડે છે. નો ડાઉટ શિક્ષક એ મુશ્કેલીને ધ્યાનમાં લેતા નથી, ખૂબ કાળજીથી પેપર ચેક કરતા હોય, છતાં પણ વિદ્યાર્થીઓ આવી રીતે તમે પેપરને સી વિભાગને આડાવડા ના કરશો. બીજો એક ગુજરાતની અંદર ડી વિભાગ છે કે મોટાભાગના વિદ્યાર્થીઓને છોડી દે છે. હવે ડી વિભાગ છે, સ્વાભાવિક વસ્તુ છે, એમાં માર્ક તમારી ભાષામાં ચાલતી હોય છે. એટલે વિદ્યાર્થીને મારી વિનંતી કે ડી વિભાગમાં ખૂબ લખો અને સી વિભાગમાં તમે ક્રમશઃ લખો તો હું એવું માનું છું કે ગુજરાતીની અંદર પાસ થવું થોડું સરળ બનશે. ગણિતના પેપર હોય તો પ્રેક્ટિકલી પેપર છે. હવે પ્રેક્ટિકલી પેપરની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ બોર્ડની અંદર દાખલા તરીકે નિશાનીઓમાં ભૂલ કરે છે તો મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે આપણે જ્યારે સરવાળા પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ કરો ત્યારે ખૂબ કાળજી લો કે જેથી કરીને જવાબ નીચેમાં જવાબ લાવવામાં મુશ્કેલી ઊભી ન થાય. બીજી વસ્તુ, કદાચ તમે કે જ્યારે તમે કોઈ પણ રકમ લખી હોય તો બોર્ડની અંદર તમારે ખાસ એક ધ્યાન રાખવાનું કે બોર્ડ ખૂબ કાળજી લે છે કે કોઈ પણ પ્રિન્ટ મિસ્ટેક ન થાય, પણ ક્યારેક પ્રિન્ટ મિસ્ટેક કોઈ કારણોસર માનવ સહજ ભૂલ છે તો ક્યાંક થવાની શક્યતા ખરી. તો જ્યારે પણ બોર્ડ માર્ક આપે ત્યારે એવા જ વિદ્યાર્થીને માર્ક મળે છે કે જેણે એ દાખલો ગણ્યો છે અથવા ગણવાની કોશિશ કરી છે અથવા રકમ લખી છે. તો મારી તમામ વિદ્યાર્થીને વિનંતી છે કે તમને લાગે કે આનો જવાબ નથી આવતો તો તમે એનો રકમ અને થોડો ઘણો દાખલો જે પણ તમને જ્યાં સુધી આવડે ત્યાં સુધી ગણવો જોઈએ જેથી કરીને ક્યારેક બોર્ડ તમને માર્ક આપે ત્યારે તમને પણ સાથે સાથે માર્ક મળી જતા હોય છે. આ ખાસ વિનંતી છે. રફકામની અંદર, ખાસ કરીને ગણિતની અંદર, તમારે આ રફકામ જ્યારે પુરવણી પૂરી થાય ત્યારે એમાં અંદર લખેલું જ હોય છે કે રફકામ, ત્યાં જ વિભાગમાં રફકામ કરો અને એટલે લીટી મારી દો. રફકામ કર્યા પછી છેલ્લે એને લીટી મારી દો, એટલા માટે કે શિક્ષકને એવું ના લાગે કે આ તમે પેપર લખ્યું છે, આ રફકામ છે એવું ખ્યાલ આવે, કારણ કે એમાં તમે ઘણી બધી મિસ્ટેક કરી હોય છે. એટલે મિત્રોને વિનંતી કે એમાં લીટી મારી દેશો તો શિક્ષક મિત્રોને ઝડપથી ખ્યાલ આવી જશે. એટલે તમામ મિત્રોને આ થિયરી અને પ્રેક્ટિકલમાં આ ધ્યાન રાખવું જોઈએ એવી આપણે આજના દિવસે અપેક્ષા રાખીએ છીએ. અગત્યનો સવાલ એ કે બાળકો બોર્ડની એક્ઝામને જિંદગીની એક્ઝામ સમજી બેસે છે, એવા બાળકોને તમે શું મોટિવેશન આપશો? જો ડર ગયા ઉમર ગયા, તમે ડરશો નહીં. જેવી રીતે તમે પરીક્ષા, આપણે સ્કૂલની આટલી બધી પરીક્ષા આપી 12 વર્ષ સુધી, તો મિત્રો 12 વર્ષ સુધી આપણે પરીક્ષા જે માહોલમાંથી પસાર થયા હોય
એ માહોલમાંથી આપણે પસાર થતા હોય એવી જ બોર્ડની પરીક્ષા છે. કોઈ પેપર વધારે હાર્ડ નથી, કોઈ પેપર એવું અઘરું નથી કે જેને કારણે આપણી જિંદગીને આપણે ગુમાવી દઈએ. મહેરબાની કરીને વાલી મિત્રોને વિનંતી, મારી તમામ વાલી મિત્રોને વિનંતી કે આપણા જેટલા ઘરે ગેસ્ટ આવે એને બધાને આપણે બાળકને એવું ઇન્ટ્રોડક્શન ના આપો કે મારો વિદ્યાર્થી આજે બોર્ડમાં છે, મારો વિદ્યાર્થી આજે મારું બાળક બોર્ડમાં છે. જેટલા મિત્રો આવે છે, જેટલા સગા સંબંધી આવે એને આપણે બોર્ડ બોર્ડ કરી અને આપના બાળકને વધારે પડતું ટેન્શનમાં ન મૂકશો. અને વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે બોર્ડને એવો ગંભીર પ્રશ્ન ન બનાવી દેશો, એવો કોઈ તમે બોર્ડનો હાવ ઊભો ના કરી દેશો કે જેથી કરીને તમારે કોઈ વાત મુશ્કેલીરૂપ ઊભી થાય અથવા તમારી જિંદગીની સાથે કોઈ એવી બાબત બને કે જેને કારણે બોર્ડને કારણે તમે એવો હાવ ઊભો કરશો નહીં. બોર્ડ જેમ 12 વર્ષથી તમે પરીક્ષા આપો છો, 10 વર્ષથી જે પરીક્ષા આપો છો, એવી જ એક આ પરીક્ષા છે, સામાન્ય પરીક્ષા છે. જો ડર ગયા ઉમર ગયા, ડરવાનું છોડી દો. વાલી મિત્રોને પણ વિનંતી કે ડરવાનું છોડી દો, વિદ્યાર્થી મિત્રોને પણ વિનંતી કે ડરવાનું છોડી દો, તો તમે સફળ 100% થઈ જશો. આપનો છેલ્લો સવાલ કે જે બાળકો રાત્રે મોડે સુધી વાંચે બોર્ડના દિવસના આગલા દિવસે અને પછી એ આટલું સરસ તમે જે પ્રેઝન્ટેશન સમજાવ્યું એવું એ લોકો પ્રેઝન્ટ કરી જ ન શકે એવા બાળકોને આપ શું કહેશો? ઘણા બધા વિદ્યાર્થીઓ તો એટલી બધી આમ છેલ્લી મિનિટ સુધી આમ એટલું બધું જોવે કે આ આવશે આ આવશે આ આવશે, અને એક મિનિટ સુધી આમ એક છેલ્લી મિનિટ સુધી આ બાળકો ખેંચી લેતા હોય. હું કહું રિલેક્સ થઈ જાઓ, તમે ઓછામાં ઓછી 1.5 કલાકથી 2 કલાક પહેલાં તો રિલેક્સ થઈ જાઓ, એકદમ રિલેક્સ મૂડમાં આવી જાઓ. અને તમે જે ઈષ્ટદેવને માનતા હોય, જે પ્રભુને માનતા હોય, જે ઈશ્વરને માનતા હોય, જે અલ્લાહને માનતા હોય એમનું તમે સ્મરણ કરી લો. 5 મિનિટ સ્મરણ કરી આમાં ક્યાંય તમે લખશો નહીં, એનું આમાં ક્યાંય એનું લખવાનું નથી, માત્ર સ્મરણ કરવાનું છે, માત્ર યાદ કરવાનું છે. 5 મિનિટ એને શાંતિથી રિલેક્સ થઈ જાઓ, કોઈ આ મોટા સુધી વાંચો નહીં, કારણ કે એની અસર આપણા મગજ ઉપર, એની આપણી બાયોલોજી ઉપર એની ખૂબ મોટી અસર થતી હોય. અને છેલ્લી 1.5 કલાકથી 2 કલાક સુધી એકદમ રિલેક્સ થઈ જાઓ, માત્ર પ્રભુનું સ્મરણ કરો અને માત્ર પ્રભુને યાદ કરો, બીજી કોઈ વસ્તુ તમારે કરવાની જરૂર નથી. હું તમને માનું છું કે 100% તમે સફળ થઈ ગયા. એ બધાને મારી તમને બધાને શુભકામના. હું એમ આપણને જે કીધું કે લોકો આવી રીતે ભગવાનનું નામ બાળકો લખે છે, તો મેં એવું સાંભળ્યું છે કે આવું લખે તો એવું કહેવામાં આવે છે કે આને કોડ લખેલો છે. શું એ વાત બધી સાચી છે અને એનું શું સાચામાં શું એનું માહિતી શું સાચી શું માહિતી? બેને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આમાં કોઈ ભગવાનનું નામ ન લખવું જોઈએ અથવા કોઈ પણ વ્યક્તિનું નામ ન લખવું જોઈએ અથવા કોઈ સંસ્થાનું નામ ન લખવું જોઈએ. એટલા માટે કે અમે જ્યારે પેપર ચેક કરીએ છીએ ત્યારે અમને એનો મતલબ એવો થાય કે તમે એને નિશાની આપી છે, કે આ પ્રકારની નિશાની હોય તો આ શિક્ષક ચેક કરે છે તો એને ખ્યાલ આવી જાય કે આ મારો વિદ્યાર્થી છે અથવા મારા સંબંધીનો વિદ્યાર્થી છે અથવા એક્સ વાય ઝેડ વિદ્યાર્થી છે. અને જો આવો કોઈ કેસ બને તો વિદ્યાર્થીનું 1 વર્ષ કે 2 વર્ષ રિઝલ્ટ અટકાવી દેવામાં પણ આવે. એટલે મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે આપનું કોઈ પણ ભગવાનનું નામ, કોઈ પણ સંસ્થાનું નામ અથવા કોઈ પણ ક્લાસનું નામ તમે આમાં લખશો નહીં. તમે માત્ર ને માત્ર ઈષ્ટદેવની પ્રાર્થના 5 મિનિટ 7 મિનિટ તમે સુધી ભગવાનનું નામ સ્મરણ કરશો અને કોઈ એને પ્રદર્શન કરવાની જરૂર નથી. માત્ર નામ લેવાથી તમારી શ્રદ્ધામાં, તમારા આત્મવિશ્વાસમાં અને તમારા પેપરની અંદર ખૂબ સારી અસર થશે. એટલે એ પણ એક ખાસ તમે કાળજી લેશો. બાળકોએ 3 કલાકમાં એમનું પેપર કઈ રીતે પૂરું કરવું જોઈએ? ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે અમારું પેપર પૂરું નથી થતું, ખાસ કરીને થિયરીનું પેપર કેમ નથી પૂરું થતું? વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લી 1 કલાકને ધ્યાનમાં લઈએ છીએ, 2 કલાક તો આપણી આમ જ જાય. 2 કલાકમાં આપણે આરામથી પેપર લખતા હોય, બાજુમાં જોયા કરીને, આમ તેમ જોયા કરીને, બાજુમાં બધે જ આમ ક્લાસમાં નજર કરીને આપણે જોયા કરતા હોય છે. મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે આપની પહેલે શરૂઆત તમે જ્યારે પહેલા વિભાગથી કરો ત્યારથી જ સમયને ધ્યાનમાં લો અને ત્યાં છેલ્લા જ્યારે પેપર લખો છો પૂર્ણ થાય છે ત્યાં સુધી સમયને તમે ધ્યાનમાં રાખો નહીં. બાજુવાળાને ધ્યાનમાં રાખવા જોઈએ, તમારે સમયને ધ્યાનમાં રાખવો જોઈએ અને સમયને ધ્યાનમાં રાખીને પેપર લખશો તો પેપર પૂરું થઈ જશે. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ 5 માર્કની અંદર ઘણા બધા એવા મુદ્દાઓ લખતા હોય કે જે બિનજરૂરી છે. 2 માર્કની અંદર ખૂબ મોટો લાંબો જવાબ લખતા હોય કે બિનજરૂરી છે. તો તમામ વિદ્યાર્થીને વિનંતી કે 2 માર્કની અંદર 2 મુદ્દા હોય, 5 માર્કની અંદર 6 મુદ્દા હોય કે 5 મુદ્દા મોટા હોય તો ઇનફ છે. તો એના માટે આપણે વધારે લાંબો જવાબ નહીં કરીએ કે જેથી કરીને બીજા જવાબો તમે લખી ના શકો. તો મારી તમામ વિદ્યાર્થીને વિનંતી કે આવી રીતે પેપર લખશો તો 100% તમે 100-એ 100 માર્કનું અને 10મા ધોરણમાં છો તો 80 માર્કનું પેપર લખી શકશો. થેન્ક યુ સો મચ વિપુલભાઈ. અમારા બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડનું પેપર કેટલી કાળજીપૂર્વક લખવું અને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું એ બદલ આટલું સરસ માર્ગદર્શન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્તે. જય હિન્દ, જય ભારત. ધોરણ 10 અને ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને બધાને મારા તરફથી વિશ યુ ધ બેસ્ટ લક. ખૂબ સફળ થાઓ, ખૂબ આગળ વધો અને આ દેશના અને આ રાજ્યના
ખૂબ શ્રેષ્ઠ નાગરિક બનો એવી તમને બધાને હૃદયથી શુભકામના. જય હિન્દ, જય ભારત.